मॉर्निंग स्टूडेंट्स, मां सरस्वती शिशुकुल शाला परिवार आप सबनु हार्दिक स्वागत करे छे। आज આપણે ધોરણ 4 ની અંદર જે ભાગાકાર અને ગુણ્યા વિશે શીખી રહ્યા છે એમાં અગાઉ મેં તમને વ્યવહારુ દાખલા શીખવાડ્યો, તો આજના વિડિયોમાં આપણે બધા જ દાખલાનું પુનરાવર્તન જેવું જોઈ લઈએ જેથી કરીને તમને ફરી એકવાર એનો મહાવરો થઈ જાય, તમને જો કોઈ કચાસ રહી હોય તો એનું સોલ્યુશન પર થઈ જાય। તો ચાલો આપણે સૌપ્રથમ શું જોઈએ તો કે ગુણાકારના દાખલા જોવા માટે अहिया से
અને ભાગફળ આપણે મળ્યું 91 ભાગફળ કેટલું મળ્યું આ છે આપણો ભાગફળ 91 મળ્યું અને આ છે જે છેલ્લે મળે એને આપણે શેષ કહેવાય અહીંયા શેષ આપણને 0 મળ્યું ચલો અહીંયા જોઈએ 348 ભાગ્યા 5 છે ચલો 5 કરતા 3 કેવો છે નાના છે એટલે બંને અંકનો ઉપયોગ કરી સૂત્ર પર 6 + 34 5 નો ઘડિયો બોલવાનો અને તો 5 આપણે ખબર 5 એટલે 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 5 6 30 5 7 35 વધી જાય છે એટલે 5 6 6 વડે ભાગ કરવા લીધું 5 6 30 ચાલો 34 માંથી 4 માંથી 0 જાય એટલે કે 4 માં 4 3 માંથી 3 જાય તો 0 હવે 8 લો આવો નીચો 48 ફરીથી 5 નો ઘડિયો બોલીશું 5 એકા 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 10 50 50 વધી ગયા એટલે 5 9 45 ને ભાગ ચલાવીશું ચલો 8 માંથી 5 જાય તો 5 પછી કુદલા ભાગે 6 7 ને 8 3 અને આ થઈ ગયું 0 તો અહીંયા શું થયું તો અહીંયા આપણને ભાગફળ પણ મળ્યું અને શેષ પણ મળ્યું જો અહીંયા શેષ કેટલી મળી તો કે 3 શેષ મળી મિત્રો આપણે મેં તમને ઓનલાઈન ક્લાસ ની અંદર શીખવાડ્યું હતું કે પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન જે મૂકીને ગણવાનું છે એટલે આપણે આપણે અત્યારે ચોથા ધોરણમાં આવતા નથી એટલા માટે આપણે શેષ એવી ને એવી રહેવા દેવા નહીં ચલો હવે બે રકમ વાળા દાખલા જોઈ લઈએ જેથી કરીને એનું પણ આપણને પુનરાવર્તન થઈ જાય એક નોટબુકમાં 96 પાના હોય આપણે નોટ પેન લઈએ છીએ આપણને દુકાનવાળો કહે છે 100 પેજ છે 200 પેજ છે પરંતુ કોઈ દિવસ તમે ગણ્યા છે કે નંબરિંગ કર્યું છે તો પૂરેપૂરા 100 કે 200 પેજ હોતા નથી 96 હોય અથવા 100 150 હોય 160 હોય 170 હોય એ રીતે પરંતુ દુકાનવાળો આપણને શું કહે આ 100 પેજ ની ના 200 પેજ ની બરાબર છે સમલંબ સંખ્યાઓ બોલી જાય છે તો અહીંયા 96 પાના હોય તો એવી આપણે 4 નોટબુક લઈએ તો કેટલા પાના થાય તો શું કરવું પડે 3 3 નોટબુક 4 4 નોટબુકમાં પાના 96 96 96 ગણવાના સરવાળો કરવાનો ના ટૂંકી રીત 96 ગુણ્યા શું કરી દેવાનું 4 6 6 કેટલા થાય 24 બરાબર ને આપણને ગણતરી આવે છે 6 6 24 નો 4 વધી પડી 2 ફરીથી 9 નો ગુણ્યો અથવા 4 નો ગુણ્યો બોલવાનો 9 સુધી બરાબર તો 9 એક 4 એક 4 4 2 8 4 3 12 4 4 16 4 5 20 4 6 24 4 7 28 4 8 32 4 9 36 4 9 કેટલા આવ્યા 36 અને ઉપરના આ બે તો કેટલા થાય 36 પછી 37 અને 38 384 પેજ થાય ચલો આગળ 105 મીટર લાંબી દોરીના 7 મીટરનો એક એવા કેટલા ટુકડા થાય તો ભાગ પાડે તમારી જો દોરી હોય એના 7 ભાગ પાડવા હોય 105 મીટરના તો કેટલા થાય એટલે આપણે દોરીને શું કરીશું તો કે 105 ભાગ્યા આપણે કરીશું 7 બરાબર છે એટલે આપણને કેટલા ટુકડા થાય છે એ મળી જશે જવાબ ભાગફળમાં જે જવાબ આવે એટલા ટુકડા થાય ચલો ચલો જોઈએ કે 105 ભાગ્યા 7 કરીશું 7 કરતા 1 કેવા છે નાના છે એટલે આપણે 0 પણ લઈ લઈશું એટલે 10 થયા 7 નો ઘડિયો બોલીશું અને ભાગાકાર ચલાવીશું 7 એકા 7 7 2 14 14 વધી ગયા એટલે કે 7 એકા 7 વડે ભાગ ચલાવીશું ચલો હવે આપણે મેં તમને કહું છું કે દશક વાળી બાદબાકી નહીં કરો તો ચાલશે સીધા 10માંથી 7 ને બાદ કરી દો તો 7 થી 10 સુધી જવા શું કરવું પડે કૂદકા મારવાના ને ચલો 7 પછી 8 9 ને 10 ત્રણ કૂદકા મારે એટલે આપણો જવાબ આવ્યો 3 હવે 5 નો આવ્યો નીચે એટલે થઈ ગયા પ્રબળ 5 6 35 ફરીથી 7 નો ઘડિયો બોલો અને ભાગ ચલાવો 35 આવે તો 35 થી અથવા એની ઓછી નવી સંખ્યાની ભાગ ચલાવો 7 એકા 7 7 2 14 7 3 21
तकलीफ पड़े तो मैसेज के फोन कर देवानो अने होमवर्क पर समयसर मोकली आपवा।